गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे गणितनी अंदर पूर्ती संख्यानो के सरवाळा अने बादबाकीनी क्रिया पूरी करवानी। आगळ आपणे सरवाळा अने बादबाकी आ बन्ने अलग अलग रीते शीखी गया छे। एटले पहेला आपणे सरवाळानी क्रिया पूरी करो पूर्ती संख्या मूकीने अने पछी बादबाकीनी क्रिया। हवे आज आपणे आपणे जोड़े शीखवानुं छे, एटले तमने सरवाळानी पण सरवाळाना पण दाखला आपेला छे अने बादबाकीना पण दाखला आपेला छे। तो तमारे શું કરવાનું છે કે જ્યાં જ્યાં ખૂટે છે, જ્યાં બોક્સ આપેલા છે ત્યાં સંખ્યા ખૂટે છે ત્યાં સરવાળા અને બાદબાકી કરવાની છે। જ્યાં જ્યાં સંખ્યા ખૂટે છે ત્યાં એ સંખ્યા શોધવાની છે। તો અહીંયા જોઈએ, પહેલી સંખ્યા છે કે બે બાજુમાં બોક્સ આપેલો છે એટલે કે આ સંખ્યા ખૂટે છે એકમના સ્થાનની, વત્તા 36 અને જવાબ પણ આપણને આપેલો છે 59, બરોબર। હવે અહીંયા એકમના સ્થાનમાં સંખ્યા ખૂટે છે ઉપરની, આ બે સંખ્યાને શોધવાની છે તો કેવી રીતે શોધીશું? તો મેં શું કીધેલું, સરવાળો હોય તો શું કરવાનું, બાદબાકી કરવાની, સરવાળાનો દાખલો હોય તો બાદબાકી કરવાની। તો આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે। તમારે તમને જવાબ આપેલો છે, આ એકમના સ્થાનનો જ જવાબ છે એટલે એકમના સ્થાનના જવાબમાંથી આ ઉપરની એકમની સંખ્યા આપણે બાદ કરી દેવાની, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરી દેવાની છે। તો 9ની અંદરથી આપણે 6 કાઢી નાખવાના, 6 ઓછા કરી દેવાના, તો બધાને બાદબાકી તો આવડે જ છે। સરવાળો હોય તો યાદ રાખવાનું કે બાદબાકી જ કરવાની છે પૂરતી સંખ્યા શોધવા માટે। તો 9ની અંદરથી 6 બાદ કરો કેટલા રહેશે, બધા બાદ કરો, બધા વેળાથી ગણતરી કરો, 9 કરો અને પછી 9 ગણો અને એની અંદરથી 6ને ઓછા કરી નાખો તો કેટલા રહેશે, 3 રહેશે। કેટલા રહેશે, 3 રહેશે। તો આ બોક્સની અંદર આપણે 3 મૂકી દઈએ। હવે આ સંખ્યા આપણને મળી ગઈ પૂરતી, તો 3ની અંદરથી 3 અને 6 બંનેનો સરવાળો કરો તો 9 આપણને મળે છે, તો મળી જશે 6 ને 3 9, 3 પછી 6 અંક આગળ વધી જાઓ, એનો બંનેનો સરવાળો કરી આ બંને અંકનો તો 9 આવી જશે। તો આપણો આ જવાબ શોધેલો પૂરતી સંખ્યા એ સાચો। એવી જ રીતે બીજી સંખ્યા આપણે જોઈએ, એ બી સરવાળો જ છે કે 63 વત્તા 1, અને આ સંખ્યા શોધવાની છે। આ પણ એકમના સ્થાન નીચે, પણ નીચેની સંખ્યા ઉપરની શોધી, અહીંયા નીચે બોક્સ આપેલું છે એટલે આપણે આ સંખ્યા શોધવાની છે। જવાબ આપેલો છે 77, શું કરવાનું, મેં શું કીધું તમને, સરવાળો હોય તો અહીંયા બાદબાકી જ કરવાની પૂરતી સંખ્યા શોધવા માટે। આ યાદ રાખવાનું કે સરવાળાનું ચિહ્ન હોય તો તમારે બાદબાકી જ કરવાની, ભલે આ બાજુ હોય કે આ બાજુ સંખ્યા હોય, બરોબર, જે બાજુની પૂરતી સંખ્યા શોધવાની હોય તેની બાદબાકી જ કરવાની। તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની, તમારે જોઈ લેવાનું કઈ જવાબમાં મોટી સંખ્યા છે કે ઉપર, જે રીતે મોટી સંખ્યા હોય મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે 7માંથી 3 ઓછા કર દો, કેટલા રહેશે, 4, કેટલા રહેશે, 4, બરોબર। હવે આ 3 ને 4 નો સરવાળો કરો, 7 આવે છે તો આવી જશે, 3 ની અંદર 4 અંક આગળ વધીએ તો 5 6 3 પછી આગળ વધીએ તો 4 5 6 અને 7, 4 ઉમેરી દીધા 3 ની અંદર તો કેટલા મળી ગયા, 7 મળી ગયા, એટલે આપણો આ પૂરતી સંખ્યા શોધી એ જવાબ આપણને સાચો મળ્યો। આગળ જોઈએ, 3 બાજુમાં બોક્સ આપેલું છે વત્તા 54 અને જવાબ પણ આપેલો છે 81, તો આપણે પૂરતી સંખ્યા શોધવાની છે। શું કરવાનું છે હવે, હવે તો ખબર પડી જવી જોઈએ, આપણે રિવિઝન કરીએ છીએ ફરીથી, એટલે શું કરવાનું છે, બાદબાકી મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યા બાદ કરી દેવાની છે। 8ની અંદરથી 4 ઓછા કરી નાખો, કેટલા રહેશે, 4 રહેશે, 4, કેટલા રહેશે, 4। હવે આ બંનેને સરવાળો કરો તો ઉપરની સંખ્યાની અંદર નીચેની સંખ્યા ઉમેર દો, 4 ને 4 8, એટલે આ જવાબ આપણો સાચો। આગળ જોઈએ, અહીંયા આગળ જોઈએ આપણે, અહીંયા છે 34 ઓછા, અહીંયા બોક્સ આપેલું છે અને 2 અને જવાબ પણ આપેલો છે આપણને 12, બરોબર। આગળ આપણે છે ને દાખલા જોઈએ સરવાળા, અહીંયા બંનેના જે સરવાળા અને બાદ બાકી એટલે આપણે પૂરતી સંખ્યા શોધવાની છે, બધા ભેગા દાખલા છે, હવે શું કરવાનું છે, સરવાળા બાદ બાકી છે, આપણે સરવાળાની અંદર બાદ બાકી કરતા હતા, તો હવે અહીંયા શું કરીશું, 34 ઓછા, અહીંયા બોક્સ આપેલું છે દશકના સ્થાનની સંખ્યા શોધવાની છે 2 અને જવાબ પણ આપણને આપેલો છે 12, હવે અહીંયા કઈ સંખ્યા આવશે, તો અહીંયા 1 આપેલું છે, તો તમારે એ ધ્યાન રાખવાનું કે નીચે બોક્સ હોય તો બાદબાકી કરવાની, બાદબાકીના દાખલામાં
બોક્સ હોય તો તમારે શું કરવાનું છે બાદબાકી કરવાની છે 3 ની અંદર થી 1 ઓછો કરી દો આ 3 છે અહીં અંદર થી 1 ઓછો કર દો કેટલા રહેશે 2 હવે 3 ની અંદર થી 2 ઓછા કરી નાખો તો 1 આવશે આવશે 1 2 3 2 ઓછા કરી નાખો તો 1 મળી જાય એટલે આપણી આ સંખ્યા સુધીની કેવી છે સાચી છે 3 માંથી 2 ઓછા થઈ જાય તો 1 જ રહે તમારે એ ધ્યાન રાખવાનું કે નીચે બોક્સ આપેલું હોય તો તમારે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની છે આની અંદર સરવાળો કરવાનો નથી પણ અહીંયા આપણે બીજો એક દાખલો જોઈએ બાદબાકીનો અહીંયા છે 9 અહીંયા બોક્સ આપેલું છે -43 અને જવાબ આપ્યો છે 54 9 માંથી 4 જાય તો 5 જ રહે આપણે જવાબ આપી દીધેલો છે હવે આપણે એકમના સ્થાનની પૂરતી સંખ્યા શોધવાની છે તો શું કરવાનું છે તો અહીંયા આપણે બાદબાકી કરવાની નથી બરોબર શું કરવાનું છે સરવાળો 4 ની અંદર 3 અથવા 3 ની અંદર 4 ઉમેરો કેટલા થાય 3 ને 4 7 હવે 7 ની અંદર થી 3 ઓછા કરો 4 આવે છે તો આવી જશે 7 ની અંદર થી 3 બાદ કરી દીએ એટલે કે કાઢી નાખીએ 3 તો 4 આવી જશે હવે આ બંને દાખલામાં શું છે હવે એ ધ્યાન રાખવાનું છે તમને બોક્સ નીચે આપેલું હોય તો તમારે બાદબાકી કરવાની આવી રીતે અહીં અથવા અહીં કોઈ ભી જગ્યાએ તમને આપેલું હોય તો તમારે બાદબાકી કરવાની અને ઉપરની જગ્યા પર આપેલું હોય તો તમારે સરવાળો કરવાનો છે આગળ જોઈએ એવી બીજી એક સંખ્યા અહીંયા આપણને બોક્સ આપેલું છે બાજુમાં 9 છે એકમના સ્થાનમાં -48 અને જવાબ પણ આપણને આપી દીધો છે 21 હવે અહીંયા શું કરીશું શું કરવાનું છે બધાને ખબર પડી શું કરવાનું છે મેં શું કીધું તમને ઉપર બોક્સ આપેલું હોય ભલે પછી દશકના સ્થાનમાં હોય કે એકમના સ્થાનમાં હોય તો સરવાળો જ કરવાનો અહીંયા કોઈ ભી જગ્યાએ ઉપરની સાઈડ બોક્સ આપેલું હોય તો સરવાળો કરી દેવાનો પૂરતી સંખ્યા શોધવા માટે તો આ દશક ઉપર કેટલા છે 4 ને નીચે જવાબમાં દશકમાં કેટલા છે 2 આ બંનેનો સરવાળો કરી દીએ તો 4 ને 2 6 હવે 6 ની અંદરથી 4 ઓછા કરો 2 આવે છે આવી જશે 6 ની અંદરથી 4 આપણે ઓછા કરી દઈએ તો કેટલા રહેશે 2 જ રહેશે એટલે આપણે આ પૂરતી સંખ્યા શોધીએ સાચી છે એટલે તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે ઉપર સંખ્યા ઉપરની સંખ્યા શોધવાની હોય પૂરતી ઉપર બોક્સ આપેલું હોય તો સરવાળો કરવાનો અને નીચે બોક્સ આપેલું હોય તો બાદબાકી કરવાની છે સરવાળામાં તો કોઈ વાંધો નથી સરવાળાની સંખ્યા શોધવા માટે તો કોઈ તકલીફ નથી આપણને શું કરવાનું છે બાદબાકી જ કરવાની છે આ બાદબાકીમાં પૂરતી સંખ્યા શોધવા માટે તમારે સરવાળો બાદબાકી બંને કરવું પડે પણ એ તમારે ધ્યાન રાખવાનું કે બોક્સ કઈ સાઈડ આપેલું છે નીચે આપેલું હોય તો હંમેશા બાદબાકી કરવાની અને ઉપરની સાઈડે આપેલું હોય આ રીતે તો તમારે સરવાળો કરવાનો છે બાય